अखिल भारतीय सेवा दल द्वारा 15 ऑगस्ट ने ध्यान में राखी माहिती मार्गदर्शन कार्यक्रम आयोजन कर 2 दिवस बाद भारत नो राष्ट्रीय पर्व ने स्वातंत्र दिवस 15 ऑगस्ट आवनार छे। समग्र भारत 15 ऑगस्ट ना रोज 75मा स्वातंत्र दिवस नी उजवणी करशे। त्यारे वडोदरा शहर मा पण विविध सरकारी तथा खानगी संस्थाओ खाते राष्ट्रध्वज फरकावी ध्वजवंदन करवामां आवशे। त्यारे 15 ऑगस्ट ना रोज राष्ट्रध्वज नो मान सम्मान जळवाई रहे अने योग्य विधिवत रीते ध्वजवंदन थाय तेवा हेतु साथे अखिल भारतीय सेवादल द्वारा ध्वजवंदन तालीम कार्यक्रम नो आयोजन करवामां आव्युं हतुं। जेमा अखिल भारतीय सेवादल द्वारा सरकारी शाळाओना बाळको तेमज युवको विविध मंडळो संस्थाओ अने नागरिकोने ध्वजवंदन विधिनी पद्धति ध्वजने बांधवानी प्रक्रिया ध्वज तैयार करवो ध्वजवंदनना हुकमो आपवा ध्वज क्षेत्र बनावो ध्वजनो इतिहास पद्धतिसर गावानी रीत आम ध्वजनो मान सम्मान जाळवाना नियमोनी माहिती आपवामां आवी हती। जो पद्धतिसर अने विधिवत रीते तथा ध्वजवंदन अंगे योग्य कायदानो पालन न करवामां आवे तो केटली सजाओ लागू थाय ते अंगे पण माहिती आपवामां आवी हती। साथे ज राष्ट्रध्वजना इतिहास अंगे पण जाणकारी पूरी पाडવામાં આવી હતી। આજે આપણા ભારત દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના છે, એટલે એના અમૃત પર્વ નિમિત્તે આમ તો અમે દર વર્ષે કમ સે કમ લોકો ધ્વજવંદન વિધિ કરી શકે, ધ્વજ વ્યવસ્થિત પદ્ધતિસર રીતે ફરકાવી શકે તે માટે અમે આ એક વર્કશોપનું આયોજન કર્યું છે। આમ દર વર્ષે અમે 2-3 દિવસ સુધી આ ચાલતું હોય છે। આમાં લોકોને રાષ્ટ્રગીત અને વંદે માતરમ બંને પદ્ધતિસર એના રાગ ઢાળ લય પ્રમાણે ગાઈ શકે એની તાલીમ આપીએ છીએ। પ્લસ ધ્વજવંદન કઈ રીતે કરવું ઘણાને કશી ખબર નથી, તો એના પ્રોટોકોલ પ્રમાણે ધ્વજવંદન કઈ રીતના થઈ શકે, ધ્વજને ધ્વજસ્તંભ ઉપર ચડાવવા માટે એની ગળી બનાવી, ગળી બનાવ્યા પછી એને બાંધવાની પ્રક્રિયા, બાંધવાની પ્રક્રિયા પછી એને ટોચ ઉપર લઈ જવો અને ફરી પાછી એની ગાઈડલાઈન બાંધવી, એ પ્રક્રિયા થિયરી અને પ્રેક્ટિકલ બંને અમે એમને સમજાવીએ છીએ। ધ્વજવંદન વિધિમાં કોઈ ભૂલ ન થાય અથવા તો રાષ્ટ્રધ્વજનું માન અને સન્માન જળવાય એના બધા જે નીતિ નિયમો સરકારના છે ગાઈડલાઈન ફ્લેગ કોડ પ્રમાણે એ અમે શીખવીએ છીએ। દાખલા તરીકે સવારે સૂર્ય ઉગે પછી ફરકાવી શકાય, અસ્ત થાય તે પહેલાં એને ઉતારી લેવો જોઈએ, ઉપરના ભાગમાં કેસરી કલરનો પટ્ટો ઉપર આવે એ રીતે ધ્વજને ફરકાવવો જોઈએ। ઘણા ધ્વજ ફરકાવવામાં ભૂલ કરે અને ઊંધો બંધાઈ જાય તો ઊંધો બંધાઈ ગયેલા ધ્વજને સલામી આપી શકાતી નથી અને ગુનો બને છે। કોઈ પણ વસ્તુ આપવામાં લેવામાં કે ઝીલવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકતો નથી। કોઈ પણ જાહેરાત કરવી હોય કોઈને તો પણ એ રાષ્ટ્રધ્વજ અંગે જાહેરાત કે ચિત્રણ એવું કશું એમાં આપી શકે નહીં, એને પાણીમાં કે કાદવમાં એ ન પડે એની પણ એની ખાસ કાળજી લોકોએ રાખવી જોઈએ। ટૂંકમાં એમાં કોઈ વસ્તુ ન મૂકાય, કેટલાક કબૂતર મૂકે છે વ્હાઇટ કબૂતર, કેટલાક સોપારી મૂકે છે, કેટલાક ચોખા મૂકે છે, કેટલાક કંકુ પણ નાખે છે, તો આ જરૂર નથી, એનું સન્માન કરવાનું છે ને સન્માન સલામી આપીને જ કરવાનું હોય છે। એ લોકોને હજી પણ 75 વર્ષ થવા છતાં લોકોને ખબર નથી કે રાષ્ટ્રધ્વજને કઈ રીતે સલામી આપી શકાય, તો એ અમે થિયરી અને પ્રેક્ટિકલ બંને વસ્તુ એમાં અમે શીખવીએ છીએ। એટલે કે ધ્વજ ફરકાવવાના, કેટલાક માણસો નાના ધ્વજો હાથમાં પ્લાસ્ટિકના લઈને પછી રોડ પર ફેંકી દે છે તો એ પણ એનું અપમાન જ કહેવાય, જોકે એના પર પ્રતિબંધ છે છતાં ઘણા લોકોને ખબર નથી, તો અમે એમને સમજ પાડી છે કે ધ્વજનો રંગ ઉડી ગયો હોય, ચૂથઈ ગયો હોય, ફાટી ગયો હોય એવા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકતો નથી, અને જો કોઈ કરે તો એને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ ફ્લેગ કોડ આધારિત છે। એટલે આવી નાની મોટી જે વાતો છે ધ્વજ ફરકાવવા અંગેની એ અમે શીખવીએ છીએ, અને વંદે માતરમ અને જનગણમન પદ્ધતિસર કઈ રીતે ગાવું એ પણ અમે શીખવીએ છીએ। અને આજે લગભગ 70 જેટલા વ્યક્તિઓ એમાં જુદી જુદી સંસ્થાઓના છે, પાણી પુરવઠા વિભાગના પણ છે, સરકારી કેટલાક ખાતાઓમાંથી પણ આવ્યા છે, કેટલીક NGOમાંથી પણ આવ્યા છે, અને એમને અમે આ તાલીમ આપીએ છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।